श्री गणेशाय नमः। ओम श्री लक्ष्मी नमः। तो मित्रों स्वागत छे आपनु अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह मा। अने मित्रों वीडियो नी शुरुआत करता पहला सौ प्रथम आप सौ लोगों ने आ दिवाळी अने नवा वर्ष नी खूब खूब शुभकामनाओ। मित्रों अपना हिंदू धर्म मा आ दिवाळीना तहेवार अने बेसता वर्षनुं अनेरुं महत्व छे। आजना दिवसथी अपना हिंदू धर्म में नवा वर्षनी शुरुआत थाय छे अने तेथी ज तेने बेसतु वर्ष तरीके आपणे उजवीए छीए। आजना दिवसे आपणे सौ लोकोने शुभेच्छा पाठवीए छीए के तेमनुं हवे नवुं वर्ष खूब ज सारी रीते पसार थाय, गया वर्ष करता वधु प्रगति करे, जीवनमां सफळता मेळवे અને હંમેશા તેની ઉન્નતિ થાય। આજે આપણે વડીલોના આશીર્વાદ લઈએ છીએ કે જેથી કરીને આપણા જીવનમાં ક્યારેય સમસ્યા આવે નહીં અને આપણને લાંબુ આયુષ્યની પ્રાપ્તિ થાય। તો મિત્રો આ રીતે આપણે અનેક શુભ કાર્યો કરીને આ નવા વર્ષની શરૂઆત કરીએ છીએ। અને એવું કહેવાયું છે ને કે આ નવા વર્ષે આપણે જેવું વિચારીએ છીએ, આપણે જેવું કરીએ છીએ, તેવું જ આપણી સાથે આખા વર્ષ દરમિયાન થાય છે। તેથી આજના દિવસે સારા કર્મો કરવાના, સારું વિચારવાનું કે જેથી કરીને આપણું આવનારું નવું વર્ષ સારી રીતે પસાર થાય। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આ નવા વર્ષથી કયા કયા નિયમો લેવા જોઈએ કે જેથી કરીને આપણને જીવનમાં સુખ સમૃદ્ધિ અને લાંબુ આયુષ્યની પ્રાપ્તિ થાય, તેમજ આપણને પરિવાર સુખ પણ મળે। તો આજના વિડીયોમાં હું તમને તે કેટલાક નિયમો બતાવીશ કે જેમાંથી આપને અનુકૂળતા પ્રમાણે જે પણ નિયમો લેશો તો આપને આવનારા વર્ષમાં અવશ્ય લાભ થશે। તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો। તો મિત્રો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે સૌ પ્રથમ નિયમ છે સવારે વહેલું ઉઠી જવાનું। આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે અને આપણા પૂર્વજો ઋષિ મુનિઓ પણ સવારે વહેલા ઉઠી જતા હતા। એવું કહેવાય છે કે જો સૂર્યોદય પહેલાં ઉઠી જવામાં આવે છે તો તે અતિ શુભ ગણાય છે, પરંતુ જો આપણાથી તે શક્ય ન હોય, સૂર્યોદય પહેલાં ઉઠી શકતા ન હોય, તો બની શકે તેટલું વહેલું ઉઠવાનો નિયમ લેવાનો અને ઉઠી ગયા પછી એક પથારીમાં મંત્ર બોલવાનો કે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ, અને ત્યાર પછી હથેળીના દર્શન કરીને તે હથેળીને માથે ફેરવીને જ પથારીમાંથી ઊભું થવાનો નિયમ લેવાનો। ત્યાર પછી નિત્યક્રમ કરી નાહી ધોઈને સૌ પ્રથમ સૂર્યને અર્ધી આપવાનું અને સૂર્યના બાર નામનો મંત્ર બોલીને સૂર્યને જ અર્ધી આપવાનું અને ત્યાર પછી જ ઘરે આવીને નાસ્તો કરવાનો અને નાસ્તો કરી લીધા પછી તુલસી ક્યારે અથવા તો આપના ઘરમાં બીજા કોઈ અન્ય છોડ હોય તો તેને સૌ પ્રથમ પાણી આપવાનું અને વડીલોના આશીર્વાદ લેવાના અને આ રીતે દિવસની શરૂઆત કરવાનો નિયમ લેવાનો। ત્યાર પછી આપ જ્યારે બહાર કામે જતા હોય ત્યારે સૌ પ્રથમ મંદિરે જવાનું અને ત્યાર પછી જ આપના કામે જવાનું, અને જો આપને મંદિરે જવાનો સમય ન હોય તો આપના ઘરમાં જે મંદિર હોય, આપ કોઈ ઈષ્ટદેવ અથવા કોઈ માતાજીની પૂજા કરતા હોય તો તેમના દર્શન કરીને જ બહાર કામે જવાનું। ત્યાર પછી ભગવાનનો કોઈ પણ એક પાઠ અવશ્ય કરવાનો, ભલે આપના સમય અનુસાર કોઈ પણ પાઠ કરો, કોઈ નાનો પાઠ કરો કે કોઈ મોટો પાઠ કરો, જેમ કે સોમવાર હોય તો મહાદેવનો પાઠ કરવાનો, મંગળવાર હોય તો હનુમાનજીનો પાઠ કરવાનો, બુધવાર હોય તો ગણપતિનો પાઠ કરવાનો, ગુરુવાર હોય તો માં ગાયત્રી અથવા તો સાંઈબાબા તેમનો પાઠ કરવાનો, શુક્રવારે માં લક્ષ્મીજીનો પાઠ કરવાનો, શનિવાર હોય તો શનિદેવ અથવા હનુમાનજીનો પાઠ કરવાનો અને રવિવાર સૂર્યદેવનો પાઠ કરવાનો। એટલે આપ આપની સમય અનુસાર નિત્ય એક પાઠ કરવાનો નિયમ લેવાનો। ત્યાર પછી આપના અનુકૂળતા અનુસાર એક માળા અવશ્ય કરવાની, પછી આપ કોઈ પણ મંત્રની માળા કરી શકો છો, ચાહે તે ગાયત્રી મંત્ર હોય, અષ્ટાક્ષર ધ્વનિ હોય કે પછી ઓમ નમઃ શિવાય અથવા તો કોઈ ગણપતિનો મંત્ર હોય, પરંતુ એક માળા કરવાનો નિયમ લેવાનો।
ત્યાર પછી એવો નિયમ લેવાનો કે આપણે બોલવાનું એવું કે આપની વાણીથી કોઈનું દિલ દુભાય નહીં, અને રાત્રે સૂતા પહેલાં આપે આજનો આખો દિવસ કયા કયા સારા કાર્યો કર્યા તેના વિશે વિચારવાનું અને પછી સૂવાનું. ત્યાર પછી મહિનામાં એક વખત તો દાન કરવાનું, એટલે કે મહિનામાં આપણે જેટલું કમાતા હોય તેમાંથી 5-10% અવશ્ય દાન કરવાનું, કેમ કે આપણાથી કોઈ વખત જાણીએ અજાણીએ પાપ થઈ જાય છે, તેથી તેના બદલામાં આપની કમાણીમાંથી થોડુંક દાન મહિનામાં એક વખત તો કરવું જ જોઈએ. ત્યાર પછી આપ એવો પણ નિયમ લઈ શકો છો કે ગાયને દરરોજ રોટલી ખવડાવવાની, અથવા તો આપે જે કંઈ પણ ભોજન બનાવ્યું હોય તે ગાયને ખવડાવવાનું. ત્યાર પછી અપશબ્દો બોલવાના નહીં, સ્ત્રીનું સન્માન કરવાનું, સત્ય બોલવાનું, બધાને સન્માન આપવાનું, એવા પણ આપ નિયમો લઈ શકો છો. ત્યાર પછી આપનાથી કોઈ નાની વયનું હોય કે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ હોય, સૌ લોકો સાથે સારી રીતે વ્યવહાર કરવાનો, કોઈ સાથે દુર્વ્યવહાર કરવાનો નહીં, અને તેમને માન આપીને જ બોલાવવાના. બની શકે તેટલી બીજા લોકોની મદદ કરવાની, કેમ કે ભગવાને કહ્યું છે કે દરેક જીવમાં મારો વાસ છે. તેથી આપણે જો કોઈ બીજા જીવની મદદ કરીએ છીએ તો આપણે એવું સમજવાનું કે આપણે ભગવાનની સેવા કરી છે, અને હંમેશા સાચા દિલથી નિસ્વાર્થ ભાવે સેવા કરવાની. ત્યાર પછી આપ એવો પણ નિયમ લઈ શકો છો કે આખા વર્ષ દરમિયાન હું આ વ્રત રાખીશ, જેમ કે સોમવાર છે, અથવા તો ગુરુવાર છે, અથવા શનિવાર, અથવા તો આપ એકાદશીનું વ્રત કરો છો, ત્યાર પછી પ્રદોષ વ્રત છે, ગણેશ ચોથનું વ્રત છે, તેમ કોઈ પણ વ્રત કરવાનો પણ આપ સંકલ્પ કરી શકો છો. ત્યાર પછી જો આપના ઘરની આસપાસ કોઈ મંદિર હોય, અથવા તો આપ જેને પૂજતા હોય ઈષ્ટદેવ માતાજી તેના કોઈ મંદિર હોય, તો ત્યાં મહિનામાં એ ઓછામાં ઓછું એક વખત સેવા આપવા જવાની. ત્યાર પછી આપ એવો પણ નિયમ લઈ શકો છો કે કોઈ વસ્તુ ખાતા કે પીતા પહેલાં ભગવાનનું નામ લેવાનું, જેમ કે જય શ્રી કૃષ્ણ છે, જય માતાજી છે, આપ કોઈ પણ એવું ભગવાનનું નામ બોલી શકો છો કે જેથી કરીને દિવસ દરમિયાન આપ ઘણી બધી વખત ભગવાનનું નામ લઈ શકશો. અન્યથા આપણે એટલું ભગવાનનું નામ તો લેવાના નથી. તેથી જો આપ આવો નિયમ લ્યો છો તો આપ ભગવાનનું નામ પણ ઘણી વખત બોલી શકશો, અને ત્યાર પછી શક્ય હોય તો રાત્રે વહેલું સૂવાનું અને સૂતી વખતે હાથ પગ ધોઈને જ સૂવાનું. તો મિત્રો, આજના આ વિડીયોમાં મેં આપને નવા વર્ષથી કયા નિયમો લેવા જોઈએ, કયા કયા સંકલ્પો લેવા જોઈએ તેના વિશે મેં જણાવ્યું. હવે આપના ઉપર આધાર છે, આપ આપની અનુકૂળતા અનુસાર આજે મેં જણાવેલા નિયમોમાંથી કોઈ પણ આપની રીતે નિયમો લઈ શકો છો. મેં જણાવ્યામાંથી ભલે આપ એક અથવા બે નિયમો લ્યો, પરંતુ અવશ્ય નિયમો લેજો, આપને અવશ્ય લાભ થશે. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોના વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો, કે જેથી કરીને તે લોકોને પણ આ નવા વર્ષથી કયા કયા નિયમો લેવા જોઈએ તેના વિશે જાણકારી મળે. અને મિત્રો, ભગવાનને મારી એટલી જ પ્રાર્થના છે કે આવનારું નવું વર્ષ તમારા માટે સુખદાયી અને ફળદાયી નીવડે, આપને વડીલોના આશીર્વાદ મળે, આપ આપના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો, આપના પરિવારમાં ક્યારેય આંચ ના આવે, અને ભગવાન આપને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી જ મારી ભગવાનને પ્રાર્થના છે. તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.